કારણ કે નવું બાળક છે, કાંઈ પણ સ્વાસ્થ્ય પ્રત્યે જો દુર્લક્ષ કરેલું છે તો એ સમાજમાં આપણે એને સુધારવા માટે ગમે તેટલા પ્રયત્નો કરશું રોચી નહીં શકીએ. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓને ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું અને એક માન્યતા અત્યારે નથી. કારણ કે હવે તો બધા સમજી ગયા કે ભાઈ દીકરો કે દીકરી બધા સરખા જ હોય છે. પેલા એવું હતું ભાઈ સ્ત્રીઓને ઘરનું કામ જ કરવાનું, એટલે બહાર કામ માટે નથી જવાનું, ઘરે એજ્યુકેશન માટે નથી, કોઈ સામાજિક કાર્યો માટે. પણ આપણે જોઈએ બધા માધ્યમથી જે કાંઈ પણ આવા સ્ત્રીઓનું અંતર વધે તો આપણા મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન ત્યાં તૈયાર મુખ્યમંત્રી હતા ત્યારે એમની એક યોજના ચાલુ કરેલી હતી કે જે સરસ્વતી બોન્ડ યોજના હતી, જેમાં જેને દીકરી છે દીકરી જ્યારે નવ ધોરણ સુધી ભણે છે ત્યારે સરકાર તરફથી સાયકલ આપવામાં આવે. અમુક જે એની શિષ્યવૃત્તિ અત્યારે 100% એ શિક્ષણનું પ્રમાણ વધે જ્યાં સુધી કોલેજ લેવલથી જ્યાં સુધી ભણે એના ગામથી દૂર જવું પડે તો આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની બસની સુવિધા હોય તો એને ફ્રી ઓફ સર્વિસ ચાર્જ, એટલે કે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો ને એ પાસ થઈ મફત દરે આપવામાં આવે. શા માટે આ બધી યોજનાઓ છે કે ભાઈ શિક્ષણનું પ્રમાણ સ્ત્રીઓમાં આવશે તો એની કહેવત છે કે દીકરી એક ઘર થી બે ઘર તારે. અને ત્યાર પછી બેટી બચાવો જે બેટી પઢાવો નામના જે સૂત્ર છે એ પણ આપણા મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા છે, અને એના કારણે પણ આપણે જે કાંઈ પણ આ લૈંગિક અસમાનતા દૂર કરવા માટે આપણા વડાપ્રધાન 100% બુદ્ધિશાળી માણસ છે. અહીંયા જયારે ગુજરાતમાં હતા તો કેટલો વિકાસ કરી ગયા, અત્યારે દેશનો વિકાસ કરે, ઇન્ટરનેશનલ વિકાસ થાય, આપણે બધા એને લાભ મળે છે. ₹100,000 નોટબંધી આવી કરવાનો ફોન કર્યા કઈ ચાર પાંચ એકાઉન્ટ હોય છે ભાઈ તમને બધા તમારા પૈસા બદલે ના બદલે મારા એટલા ના કરવાનું ખાતા, તો આ વડાપ્રધાન જાવ ને એ ગરીબી દૂર કરવા માટે ભેગા થયા કે મારા એક એક નાગરિકને બધી ખબર પડવી જોઈએ કે લાઈનમાં કઈ રીતના ઉભર, બેંકમાં કઈ રીતના કામ થાય, કોરોના અત્યારે ચાલે તો એને તો કેટલું અર્થતંત્રને છકડી રહી એ ડાઉન જ થવા દે. બધા ઓનલાઈન પેમેન્ટ છે કે ભાઈ કોઈ એવું કે ભાઈ નોટની અંદર કોરોના આવે પછી પેટીએમ ચાલુ કરવું કે ભાઈ નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ ઓનલાઈન તમારી એપ્લિકેશન હોય પેટીએમ કરી લો, શાકભાજી વાળો પેટીએમ રાખે એટલે તમારા પૈસા તમે જે પૈસા ચાલુ પેટીએમ કરી લો. વિચાર કરો કેટલો ડિજિટલાઇઝેશન આખો દેશ થઈ ગયો છે કે આ બાબતો ઘટાડવા માટે છે, બધી ગરીબીનું કારણ છે દૂર કરવા માટે છે. અંતરિક્ષ સંશોધન થાય વૈજ્ઞાનિક ક્ષેત્રે એન્જિનિયર ડોક્ટર બધી જગ્યાએ સક્ષમતા હવે આવી ગઈ તો જ બધા કામ કરે તો જ આવક પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષો કરતા સ્ત્રીઓના વેતન સામાન્ય રીતે ઓછા જોવા પડતા હતા, પેલા એવું સ્ત્રીઓ કામ કરવા આવે સ્ત્રીઓ માટે શક્તિ નથી હોતી હતી કાર્યક્ષમતા નથી હોતી એના હિસાબે પુરુષોની જે વેતન મળે સ્ત્રીઓ ના મળે એવા ભૂલી જવાનું, કારણ કે એ સત્ય નથી. બધાની બુદ્ધિ ક્ષમતા પોતપોતાની રીતે હોય છે, જરૂરી નથી કે ભાઈ સ્ત્રીઓમાં કાર્યક્ષમતા નથી હોતી તો કામ કરે છે એનો ઓછો હોય એ બીજું એનું પ્રમાણ હતું તો ત્યાં આવક એને ઓછી આપવામાં આવે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ 18% પણ ઓછું, આ એક આપણી એક બેકવર્ડતા અર્થતંત્રમાં છેલ્લે સમય. અત્યારે તો આપણા જે કાંઈ પણ અલગ અલગ યોજનાઓ જે કાંઈ પણ આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે ચાલતા જે નીતિ નિયમો એમાં સ્ત્રીઓને ઘણી બધી સુરક્ષાઓ વધારવામાં આવી, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે તેથી ગરીબીનું વધુ પ્રમાણ જોવા મળે છે. અને અહીંયા જે બાબત કીધી પણ જે આપણું અર્થતંત્ર છે એમાં સ્ત્રીઓ રોજગારીના ક્ષેત્રમાં 18% પણ ઓછા કરતા જોવા મળતી હતી. તો આની જે બાબતો છે અહીંયા શા માટે આવું થયું તો કે ભાઈ અપેક્ષા થઈ એને આવક એ રીતના આપવામાં ન આવતી, કામ વધુ કરવાનું, ત્યાર પછી જે બાબતો હોય એમાં ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્ન ઊભા થયા. સ્ત્રીઓ તો
એક છે કે જે લિમિટેશન અને લિમિટેશન રાખવાની ઈ ક્રોસ થાય તો એક પ્રકારના સુપરિમેન્ટ તમને પ્રશ્ન ઉભા થઈ શકે. તો અહીંયા આપણે સામાજિક કારણ જે 5.4 એના બે પોઈન્ટ સેક્શન ઉચ્ચ સ્તર અને લૈંગિક સમાનતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવા જે ટોપિક છે તે સમાપ્ત થાય છે. ગરીબીના કારણોમાં સામાજિક કારણો હજી પછી એક કારણ આપણે જોવાનું હોય ગરીબીનું એના પર ભેગા પણ છે. તો હજી પણ જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તમારા માટે સ્કૂલ તરફથી તમને કોરોનામાં કોઈ જતી મુશ્કેલી એજ્યુકેશન માટે ન પડે તો ઓનલાઈન વાત મસ્ત એજ્યુકેશન આપવાની સિસ્ટમ ચાલુ કરેલી છે. તો તમારી પણ ફરજ બને કે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જે જે વિષયના લેક્ચર તમે જ્યારે કોલ ઘરે બેઠા જોવો છો તમારા મોબાઈલમાં ત્યારે ખાસ હેન્ડ ફ્રીનો ઉપયોગ કરવો. આભાર.